ગણપતિ ઉત્સવને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું મોટું નિવેદન. પોલીસ સ્ટેશનોને વિનંતી, અડધો કલાક આમ તેમ થાય તો ચલાવી લેજો. લોકોને પણ વિનંતી છે કે ડીજે ધીમેથી વગાડે જેથી કોઈને ખલેલ ન પહોંચે. મંડપ, ડીજે સહિતના લોકોનો વેપાર 10 દિવસ દરમિયાન થઈ જ જાય છે. લોકો તહેવાર મનાવી શકે તે માટેની વ્યવસ્થાઓ ઉભી કરવા સૂચના આપવામાં આવી. ગણેશ ઉત્સવનો તહેવાર એટલે સુરત શહેર માટે જીવાદોરી પ્રમાણે છે. ગણપતિ બાપ્પા આવે એટલે સુરતીઓ બધા લહેરમાં હોય, એટલે લહેરમાં રહે બધા, આનંદથી તહેવાર બનાવે. જરા અડધો એક કલાક આમ તેમ થાય તો સહયોગ કરજો. અને લોકોને બી વિનંતી છે કે ડીજે જરાક ધીરું વગાડજો, જેના કારણે આપણા જ સોસાયટીના લોકો 100 નંબર પર ફોન ના કરે. આ ઉત્સવ એ ખૂબ મહત્વનો છે. આ ઉત્સવ માત્ર સમાજને એકત્ર થાય છે એટલું જ નહીં, ગણપતિજી પર આસ્થા છે એટલું જ નહીં, પરંતુ તમે જોજો તો સુરત શહેરના નાના નાના વેપારીઓ, ચાહે મંડપવાળા હોય, ચાહે નાનું મોટું કેટરિંગનું કામ કરતા હોય, હોટલવાલા, લારીવાલા, લાઇટવાલા, તમને ઢોલવાલા, બેન્ડવાલા, ડીજેવાલા કે પછી ટ્રક અને ટેમ્પોવાલા, બધા જ લોકોને દિવાળી તો અમારે ગણપતિના તહેવારમાં જ થઈ જાય. હવે દિવાળી એ લોકોની આ 10 દિવસમાં જ આવી ગઈ. એ લોકોને વેપાર જ એટલો થઈ જાય કે દિવાળીની ચિંતા દૂર થઈ જાય, એટલે વધુમાં વધુ વેપાર થાય, વધુમાં વધુ લોકો ભક્તિથી ગણપતિજીની આસ્થા, ગણપતિજીનો તહેવાર બનાવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આપણે સૌ લોકો મદદગાર જજો. ક્યાંક નાની મોટી તકલીફ થાય, ક્યાંક નાનો મોટો અડધો એક કલાક આમ તેમ થાય તો મદદગાર કઈ રીતે થવાય એ જરૂરથી જોવું જોઈએ. કારણ કે જો ગુજરાતની અંદર ગણપતિજીની તહેવાર એટલો સરસ ના મનાવાય તો બીજા દેશમાં જઈને તો મનાઈ નથી શકવાના. તો આપણો દેશ છે, આપણું રાજ્ય છે, બધા માટે સંપૂર્ણ એકદમ ઉત્સાહપૂર્વક, ઉત્સાહથી ગણપતિજીનો તહેવાર બનાવી શકે એ પ્રકારની વ્યવસ્થા આપ સૌ લોકો કરો એવી મારી ખાસ સૂચન છે.